हेलो मित्रों, स्वागत है अपनी सहयारी यूट्यूब चैनल एवी गवर्नमेंट जॉब अपडेट्स में। तो विद्या सहायक भर्ती ने लई बहुज मोटा समाचार आ रहा है मित्रों, तमे जोता जशो आज 42मो दिवस आंदोलनों छे अने हजी पण विद्या सहायक उम्मीदवारों ने न्याय आपवामां नथी आव्यो मित्रों कोईपण प्रकारे। परंतु हजी आपणा शिक्षण मंत्री द्वारा नवी रीते जाहेरात बहार पाड़वामां आवी छे। तमे जोई शको छो के तेओए जिला फेर बदली ने ते बधी ज वस्तुने बहार पाड़ी छे अने नवी भर्तीना संकेतो पण आवी चूक्या छे, परंतु हजी कोई ऑफिशियल माहिती नथी जेथी करीने हुं तमने अपडेट आपी शकुं। छतां पण आपणा जे आंदोलनमां जे कंई हेन्डलिंग करता एवा राकेशभाई द्वारा घणी बधी माहिती आपवामां आवी छे, तो हूँ तमने संपूर्ण माहिती आपी दऊं छूं। मित्रों, जो चेनल में नवा होय ने तो जरूर थी लाइक शेयर सब्सक्राइब करवानो भूलता नहीं। अने विद्या सहायक भर्ती ज नहीं परंतु तमाम भर्ती रिलेटेड माहिती तमने आपणी चेनल में सौ प्रथम मिली जैसे। आपणे आखो दिवस एक्टिव रहीने तमने आरी सुधी माहिती पहोंचाड़वानी कोशिश करीए छीए मित्रों। तो आपणे राकेश भाई द्वारा शू माहिती आपवामां आवी छे हूँ तमने तमाम बाबत समझावी दऊं छूं अने ऑडियो क्लिप स्वरूपे तमने तमाम बाबत आपी दऊं छूं। तो तमे संपूर्ण माहिती जोई लो त्यार पछी एनालिसिस करी तमारी रीते कॉमेंट बॉक्स में जरूर थी तमारो प्रतिभास तमारे जणावानो छे के तमने शूँ लागे, कई रीतनुं होवुं जोईए, कई रीतनुं शूँ तमारी जे काई प्रतिभा होय जरूर थी कॉमेंट बॉक्स में जणावजो। तो जोई लो आजनो वीडियो। हवे आपणे टूंक समयमां नवी भरती केरी ओपन करशे। 3 કલાકમાં એમણે પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત આપી દીધી હતી, જે તમે જોઈ શકો છો કે જિલ્લા ફેરબદલી અને અરસપરસનો સમયગાળો 7 દિવસનો રહેશે। 20 મે 2022 સુધીમાં બદલી કેમ્પની પ્રક્રિયા પૂર્ણ કરાશે અને 9 સત્ર થયા પહેલાં બદલી કેમ્પના પૂર્ણ કરવાની સરકારની તૈયારી છે। પછી આ સ્ક્રીનમાં જુઓ તમે, વિધાનસભકોને વધારાની ભરતી પણ કરવામાં આવશે કે જે આપણું આંદોલન ચાલુ છે એના અનુસંધાને કહેવામાં આવ્યું છે। શિક્ષણ મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં અગત્યના મુદ્દાઓ જે હું તમને વાંચીને સંભળાવું છું, પહેલો છે નવા સત્ર પહેલાં બધા જ પ્રકારના બદલી કેમ્પોની શક્યતા। પહેલાં વિકલ્પ કેમ્પ 8 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ વધઘટ કેમ્પ 15 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે, આંતરિક બદલી કેમ્પ 1 માસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે, પછી જિલ્લા ફેર કેમ્પ 7 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે અને જિલ્લા ફેર કેમ્પ પહેલાં નવી ભરતીના ઉમેદવારોને શાળા પસંદગી કરવાની શક્યતા પણ આપવામાં આવશે, જેની તારીખ આપણને ખબર છે કે 13 મે છે। પછી અરસપરસ બદલીના ઉમેદવારોને તારીખ 20/5/2022 રોજ ઓર્ડર મળવાની શક્યતા છે। બધા જ કેમ્પો પૂર્ણ થયા બાદ નવી વિદ્યા સહાયકોની ભરતી પણ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે। તો આ એક આપણા જે વિદ્યા સહાયક આંદોલન ચાલતું હતું એની અસર પણ હોઈ શકે છે કે એ રીઓપન સાહેબ નહીં કરે તો નવી ભરતી લાવશે, તો પછી આપણે નવા ફોર્મને બધું ભરવા તૈયાર રહેવું પડશે। સાહેબને એ રિક્વેસ્ટ હું ફરીથી કરવા માગું છું કે જેના મે મહિનામાં કે જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં જેની એજ પૂરી થાય છે એનું પણ થોડું ધ્યાનમાં લઈને જો તમે નવી ભરતી કરો તો ફોર્મ ભરો તો એમને પણ થોડો લાભ મળી શકે છે। પછી એમની એજ પૂરી થશે તો ભાઈ એમની ડિગ્રીનો કંઈ મતલબ રહેશે નહીં। મારી આ વિનંતી થોડી ધ્યાનમાં લેજો અને કમિટી મેમ્બર મળે તો એમને પણ આ વાત। તો મિત્રો, રાકેશ દુબાઈ દ્વારા જે કાંઈ માહિતી આપવામાં આવી છે તે તમે સંપૂર્ણપણે યોગ્ય રીતે સમજાશો મને પૂરો વિશ્વાસ છે। તો ચેનલમાં નવા હોય તો જરૂરથી તમારો પ્રતિભાવ જણાવજો, જે કાંઈ ફેરબદલી અને જે કાંઈ આગળ નિર્ણયો લેવાના છે તે બદલ તમારો શું પ્રતિભાવ છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને માહિતી મળે અને હું તમારી કોમેન્ટ બોક્સને પણ હવે તેના પણ વિડીયોઝ, તમારી જે કાંઈ વાંચાઓ છે, વેદનાઓ છે, તેના પણ વિડીયોઝ બનાવવાનો છું, જેથી કરીને તમે તમારી યોગ્ય કોમેન્ટ બનાવજો અને જો કોઈ તમારો પ્રશ્ન હોય તો આપણે Q&A સેક્શન પણ એક બનાવી નાખીએ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને જો એવું લાગતું હોય તો આપણે લાઈવ પણ એક સેશન કરી દઈશું મિત્રો, જેથી કરીને તમામ ઉમેદવારોને પોતાના પ્રશ્નો અને બધી જ માહિતી મળી રહે મિત્રો। જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને અને તમામ વિદ્યા સહાયક ઉમેદવારો સુધી માહિતી પહોંચાડો, જેથી કરીને તે પણ પોતાની માહિતી અને મેન્ટલ એબિલિટી દ્વારા તમામ અભિપ્રાયો આપી શકે, જેથી કરીને તમામ ઉમેદવારો સુધી માહિતી સરખી પહોંચે અને કોઈની વાત જો યોગ્ય હોય તો તેમને તે આ કોમેન્ટ બોક્સમાં લખે તો તેમ પણ વાંચી શકે અને જોઈ શકે, જેથી કરીને ખૂબ જ સારી એવી માહિતી સ્પ્રેડ થાય મિત્રો। બસ આપણો એક જ ઉદ્દેશ છે કે સૌ પ્રથમ આપણે વિદ્યા સહાયક ઉમેદવારોને ન્યાય અપાવવા માટેની મહેનત કરી રહ્યા છે, તે મહેનત વહેલી તકે સફળ થાય, પરંતુ હજી પણ કોઈ પ્રકારે સરકારે ન્યાય નથી લીધો અને નિર્ણય પણ લેવા
હજી તૈયાર નથી લાગતી, કેમ કે શું ખબર હવે ક્યારે નિર્ણય લે. જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. મળીએ હવે આપણે નવા વિડીયોમાં.